ભુજ ખાતે આગામી દિવસોમાં એક ગ્રાન્ડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ અંગેની માહિતી આપવા માટે ભુજમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં એચઆરકે ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી નીરવભાઈ રેલોન, જીતેનભાઈ રેલોન, અનિરુદ્ધસિંહ ગોયલ, રાજેશભાઈ કેરાઈ, પ્રવીણભાઈ હિરાણી, જીગરભાઈ શાહ, મનોજભાઈ ગાંધી સહિતના લોકોએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છમાં રહેલ હુન્નરને કચ્છ બહાર રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે હાઈલેન્ડ અને કચ્છ ફિલ્મ સોસાયટી દ્વારા સંયુક્ત પ્રયાસો થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં મુંબઈમાં થતા લાઈવ શો જેવો જ એક શો કચ્છમાં ભુજ મધ્ય કરવામાં આવશે, જેનું તમામ આયોજન મુંબઈના રિયાલિટી શો જેવું જ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં પ્રથમ વખત જ આ પ્રકારે શો થઈ રહેલ છે, જેનાથી કચ્છના હુનરમંદ ઉત્સાહ યુવાનોને સારું એવું પ્લેટફોર્મ મળી રહેશે. હાઈલેન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના શ્રી નીરવભાઈ રેલોને આ બાબતે જણાવ્યું હતું કે કચ્છમાં પ્રથમવાર તેઓ દ્વારા તાલુકા મથકોએ પસંદગી માટે ઓડિશન યોજાયા હતા, જેમાં 1000થી પણ વધુ યુવાનો અને યુવતીઓ દ્વારા ઓડિશન આપવામાં આવ્યા હતા, જેમાંથી પસંદ થયેલા યુવકો વચ્ચે સેમિફાઇનલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વખતે ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ડાયમંડ ઓફ કચ્છના નામે યોજાનાર આ શો હાઈલેન્ડ પ્રોજેક્ટની સાઇટ મધ્યે ગોઠવવામાં આવશે, જેમાં સ્પર્ધકો તેમના કૌશલ્યોને રજૂ કરશે. આયોજકો દ્વારા જણાવ્યું હતું કે કચ્છના કલાકારોને યોગ્ય તક પૂરી પાડવા માટે ઓર્ગેનાઇઝર કચ્છ ફિલ્મ સોસાયટી અને હાઈલેન્ડ પ્રેઝન્ટ ડાયમંડ ઓફ કચ્છ 2015ના ઓડિશન અને સેમિફાઇનલની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, જેથી આવતી 2 જાન્યુઆરી 2016ના યોજાનાર આ શોમાં સ્પર્ધકો તેમના વિજય માટે ખૂબ ઉત્સાહથી તેમનું કૌશલ્ય બહાર લાવશે. મોડેલિંગ અને ડાન્સ કોમ્પિટિશનના આ પ્રયાસને કચ્છમાંથી ખૂબ બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો, ત્યારે આયોજકોએ પણ જણાવ્યું હતું કે કચ્છમાં પણ કેટલીય પ્રતિભાઓ છુપાયેલી છે, જેને તેઓ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા માટેના આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર કચ્છમાં આટલા મોટા સ્કેલમાં સૌ પ્રથમ વખત યોજાઈ રહેલ ડાયમંડ ઓફ કચ્છ સ્પર્ધાને સમગ્ર કચ્છમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને આયોજકો પણ ગ્રાન્ડ ફિનાલેને સફળ બનાવવા માટે કમર કસી રહ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા શ્રી નીરવભાઈ રેલોને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અત્યાર સુધી અમે લોકોએ ડાયમંડ ઓફ કચ્છની જે જર્ની સ્ટાર્ટ કરી, તો એ જર્નીમાં અમે જ્યાં સુધી અત્યારના દરેક તાલુકા વાઇઝ ઓડિશન લીધા, એટલા માટે લીધા કે ભાઈ આજે માંડવીનો કન્ટેસ્ટન્ટ છે કે મુંદ્રાનો કન્ટેસ્ટન્ટ છે તો એને ભુજ ના આવવું પડે, તો એ બધે અમે અલગ અલગ જગ્યાએ ઓડિશન લીધા. એનામાં અમે બધા પાર્ટિસિપેટનો ઉત્સાહ એટલો જોયો, ભુજ ઓડિશન કર્યો, વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપી. તો આ બધી રીતે અમે લોકો અત્યાર સુધી જે વસ્તુ અહીંયા લઈ આવ્યા છીએ, આ અત્યારના આ સ્ટેપ સુધી પહોંચ્યા છીએ, તો ને ફાઇનલ અમારો સેકન્ડના ગ્રાન્ડ ફિનાલે છે. તો ગ્રાન્ડ ફિનાલેમાં અમે બોલિવૂડમાંથી ધર્મેશ સર છે, ABCD 1-2 મૂવીના ફેમ છે, કાયનાથ અરોરા ગ્રાન્ડ મસ્તી મૂવીના ફેમ છે, તો આ લોકોને અમે એઝ અ સેલિબ્રિટી અહીંયા ઇન્વાઇટ કર્યા છે. તો આપણા કચ્છના ટેલેન્ટને, કચ્છના આર્ટિસ્ટને, એ લોકોને કાંઈક આગળ કોઈ સ્ટેજ મળે એના માટે એ લોકોને બોલાવ્યો છે. તો અમને એમ છે કે અમે જે મહેનત કરીએ છીએ તો ઓબ્વિયસલી અમને આનામાં સક્સેસ મળશે, ને અમારી સક્સેસ કરતાં પણ અમારા પાર્ટિસિપેટને સક્સેસ મળે ને એ લોકોને આગળ પ્લેટફોર્મ મળે એના માટેના અમારા પ્રયત્નો છે. અમારું ગ્રાન્ડ ફિનાલે પૂરો થાય એના પછી જે કોઈ પણ સિલેક્ટ થાય છે, તો એ લોકોને અમે લોકો બારે જે એકેડેમિક ચાલુ છે બોમ્બેમાં, કે જેના એકેડેમિક થ્રુ છોકરાઓ ને ફિલ્મ ક્ષેત્રે એ લોકોને ચાન્સ મળતો હોય છે, તો એ એકેડેમિક સાથે અમારો ટાઈઅપ ચાલુ છે. એ એકેડેમિક સાથે ટાઈપ થઈ જશે પછી આપણા કચ્છના જે કોઈ સિલેક્ટેડ છે એ લોકોને અમે ત્યાં ટ્રેનિંગ માટે ચાન્સ આપશું. ઓડિશન એ લોકોના થતા હોય છે એમાં ચાન્સ અપાવશું. ત્યાં સુધી અમે લોકો અહીંયા લોકલ લેવલે જે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટને થતી હોય છે એનામાં આપણે એ લોકોને ચાન્સ અપાવશું.